जय स्वामीनारायण विद्यार्थी मित्रों, छेल्ला जारे रजा पड़ी त्यारे आपणे पूर्ण वर्तमान कालना एक्टिव पैसिवना वाक्य जोया हता अने पूर्ण भूतकाळ। तो आजे आपणे एक नव टेन्स लईए छे, पूर्ण भूतकाळ अने नकार वाक्य आपणे बाकी राखीए छे, पण आ जे टेन्स छे ए अगत्यनो छे। એટલે એમ કહેવાય કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આપણે આજે ચલાવવાનું છે, તો એના નિયમ, એના વાક્યો કેવી રીતના બને છે એનું તમારે ધ્યાન રાખવાનું છે। તો સ્ટાન્ડર્ડ 10 આર્ટ્સ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ સબ ટોપિક્સ ચેન્જ ધ વોઇસ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે અહીંયા આગળ ચાલુ વર્તમાન કાળ, ટૂંકમાં મેં લખ્યું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ। તો ચાલુ વર્તમાન કાળ ડ્યુઅસ ડાયરેક્ટમાં આવી ગયું, બરાબર? એટલે કે કાં તો એમ કહેવાય એન, અહીં લખું છું એન ઇઝ આર વત્તા ક્રિયાપદ આઈએનજી વાળું રૂટ, એમ ઇઝ આ ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ। હવે ક્રિયાપદના આઈએનજી વાળું રૂપ કેવું છે એના કરતા આપણે વર્તમાન કૃતજ્ઞ કહીએ ને, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, બરાબર? પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃતજ્ઞ એટલે ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ, બરાબર? તો અહીંયા એમ ઇઝ આ ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ। હવે અહીંયા તમે જો આ વાક્ય તમે જો આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાઉ, તો વર્તમાન કાળને ઓળખવા માટે મેં 11મા માં ચલાવ્યું છે। Now, listen, watch, at that time, એ બધા ક્રિયા વિશેષણો દ્વારા ચાલુ વર્તમાન કાળ ઓળખાય। બરાબર, 11મા માં જ્યારે ચલાવતો ત્યારે કહેતો હતો કે ટેન્સિસને ઓળખવું હોય ચાલુ વર્તમાન કાળને તો કેવી રીતે ઓળખાય, તો કે નામ એટલે અત્યારે હમણાં, લિસન સાંભળો, સ્ટોપ ઉભા રહો, બરાબર, એટલે વોચ જુઓ નિહાળો, એમ જ્યારે આપણે કેવું હોય એટ પ્રેઝન્ટ એટ ધ મોમેન્ટ, એવું જ્યારે આપણે કેવું હોય ત્યારે એ વર્તમાન કાળ બની જાય। જો એ ક્રિયા વિશેષણ વાપર્યું છે નામ એટલે અત્યારે, હવે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નામ, પહેલા તો આપણે ચાલુ વર્તમાન કાળને રિફર કરું છું કારણ કે યુએસ ડાયરેક્ટમાં આવી ગયું છે, એટલે હું ફરીથી એને તમને રિફર કરું છું, પછી એક્ટિવ પેસિવ પર જઈએ કે ચાલુ વર્તમાન કાળ કેવી રીતના બને, બરાબર? તો અહીંયા એમ ઇઝ આ ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ કાં તો વર્તમાન કૃતજ્ઞ, હું ક્લાસમાં 11મા બોલતો હતો આઈએનજી વાળું રૂપ બોલો એના કરતા વર્તમાન કૃતજ્ઞ તો બોલો તો યોગ્ય થાય। આઈ પણ યોગ્ય છે કે ક્રિયાપદ એટલે વર્બ, વર્બના દાખલા એટલે પ્લે, તો પ્લે એટલે આપણું થઈ ગયું વર્તમાન કૃતજ્ઞ, બરાબર? પ્લે તો પ્લેઇંગ, કેચ તો કેચિંગ, ફિનિશ તો ફિનિશિંગ, બરાબર? એમ એટલે આ જે છે એ વર્તમાન કૃતજ્ઞ જે છે એટલે કે એમ ઇઝ આ વત્તા વર્તમાન કૃતજ્ઞ કાં તો ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ। હવે અત્યારે મેં તમને ચલાવ્યું, બરાબર? હવે હું આગળ જઉં છું, ડુએસ ડાયરેક્ટમાં આવી ગયું કે વોઝ વા વત્તા ક્રિયાપદ એટલે વર્તમાન કૃતજ્ઞ, ક્રિયાપદ આઈ ગયા એટલે વર્તમાન કૃતજ્ઞ, પણ અહીંયા ઇઝ એ માનું બોસ વાત એટલે ભૂતકાળ થઈ ગયો, ડ્યુઅસ ડાયરેક્ટમાં આવી ગયો, બરાબર? એટલે એક નિયમ થયો, ડાયરેક્ટ ડાયરેક્ટ નિયમ થઈ ગયો, ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળમાં જાય આવો એક નિયમ થઈ ગયો। તો વિદ્યાર્થી મિત્રો, આગળથી ખાલી સમજાવવા પૂરતો કે યુએસ ડાયરેક્ટમાં આવ્યું છે કે નહીં એ ખાસ જોવા માટે તમને ટેલી કરું છું અહીંયા કે
प्रथाओं पे चला जो स्टार्टिंग में ड्यूस डायरेक्ट टेंसेस चला गया है। तो अबे आई एम डूइंग माय होमवर्क नाउ, वो पहला वाक्य बनाओ छु, मु पहला वाक्य बनाविश पछि एक नियम लखू छु बराबर। એટલે અહીંયા અગર આઈ ની વાળું લો હવે અહીંયા આપણે એક્ટિવ માંથી પેસિવ માં જવું છે બરાબર। હવે અહીંયા જોવાનું ને આ વાક્ય એક્ટિવ વોઇસ છે, હવે મારે પેસિવ વોઇસ માં જવું છે તો કે મને ભાઈ બરાબર આઈ એમ ડુઇંગ માય હોમ, એક એક વાક્ય બનાવું છું પુસ્તક દેશ બનાવતો લઈશ બરાબર। આઈ એમ ડુઇંગ માય હોમવર્ક એટલે નિયમ પ્રમાણે બહુ અગત્યનો ટેન્સેસ છે, ચાલુ વર્તમાન કાળને ચાલુ વર્તમાન કેમ પૂર્ણ ભૂતકાળને ચલાવ્યો એને નકારવા કે કેમ ના લીધા પહેલા મારા ટેન્સેસ ચલાવો છે બરાબર। એટલે ખાસ ધ્યાન રાખજો આ ટેન્સેસ કેવી રીતે બને છે એક્ટિવમાંથી પેસિવમાંથી બરાબર, કર્તરીમાંથી કર્મણીમાં કેવી રીતે જમાય છે એ વાત રાખવાની છે અહીંયા બરાબર। ભલે પાંચ જ વાક્ય શીખાય પણ આ નિયમને અગર પાકું કરવાનું છે બરાબર। તો અહીંયા આગળ होमवर्क હવે પછી એક ખાસ ધ્યાન રાખજો પૂર્ણ ભૂતકાળમાં એકવચન અને બહુવચનની કોઈ ઓલી મગજમારી નહોતી, અહીંયા આગળ એકવચન અને બહુવચન વળી પાછું આવશે। સાદા વર્તમાનમાં એમ છે ઇઝ એમ આર વત્તા વર્બ 3, જ્યારે અહીંયા આગળ એમ ઇઝ આર વત્તા ક્રિયાપદના આઈટી વાળો રૂપ, હવે નિયમ બદલાય છે કેવી રીતના હોમવર્ક એટલે એકવચન છે, હોમવર્ક ઇઝ અને એ સ્ટેજ આઈ મીન આઈ એમ છે આઈ ગ્રે આઈ એમ વી આર યુ આર યુ આર હી સી ઈટ ઇઝ ધે આર। તો અહીંયા હોમવર્ક ઇઝ કીધું કેમ કે હોમવર્ક બીજો પુરુષ એકવચન થઈ ગયા છે, આઈ ની જોડે હંમેશા એમ જ આવે ક્રિયાપદ આઈ ની લાગે એટલે ચાલુ વર્તમાન કાળ થઈ ગયો નિયમ પ્રમાણે। હવે આ આ વસ્તુનો આધારે આપણે બનાવો છે टेंसेस चालू वर्तमान काल। तो जो आई एम डूइंग, वी आर डूइंग, यू आर डूइंग, यू आर डूइंग एक वचन बहुवचन, पची ही सी इट इज डूइंग दे आर डूइंग थई गयो बयो कंटीन्यूअस प्रेजेंट टेंस। હવે આગળ જઈએ તો મારે એક્ટિવ અને પેસિવ અત્યારે ભણીએ છે પણ ટેન્સિસ રિફર કરું છું ધ્યાન રાખજો, ચાલુ રનિંગમાં જે ભણી ગયા છે એ રિફર થાય છે અને પછી હું આ વાક્ય લઉં છું એટલે તમારે ખાસ ધ્યાન રાખવા કયો ટેન્સ બને છે અને કેવી રીતના બને છે, બહુ ઇઝી છે જો મગજ ઉતરી જાય તો ઇઝી, ડાયરેક્ટ ટેન્સિસ મગજ ઉતરી જાય તો ઇઝી બરાબર। એટલે જો અત્યારે અને કેવું છે બીજું વાત તો સ્પોકન ઇંગ્લિશનો ભાગ છે, કોક તમને આઈ નિંગર પૂછે છે કે પહેલું વાક્ય મેં લખ્યું છે વોટ આર યુ ડુઇંગ, તો આઈ એમ ડુઇંગ માય હોમવર્ક, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ ઈટિંગ બ્રેકફાસ્ટ, એમ તરત તમે શું કરી રહ્યા છો અત્યારે તો તરત આપણને આમાં સ્પોકન ઇંગ્લિશનો પણ ભાગ આવી જાય બરાબર। આઈ એમ ડુઇંગ માય હોમવર્ક, તો હોમવર્ક ઇઝ બીઈંગ, હવે અહીંયા એક નિયમ બને છે પછી હું લખું છું બોર્ડ પર હોમવર્ક ઇઝ બીંગ, હવે જ્યારે એને ક્રિયાપદને આઈએનજી વાળો રૂપ જે છે બીંગ આઈ એમ ડુઇંગ છે, આઈ એમ ડુઇંગ છે એટલે અહીંયા જરા નિયમ બનશે ડુઇંગ નું આ ડુઇંગ નું અહીંયા આગળ ડુ ડીડ ડન, તો અહીંયા ડન થઈ જાય હોમવર્ક ઇઝ બીંગ ડન બાય મી નાઉ, અધર વર્ડ્સ નાઉ અધર વર્ડ્સ એટલે આપણે અહીંયા આગળ નાઉને જે છે એ છેલ્લા મૂક્યું, કારણ કે ક્રિયા વિશેષણ છે ક્રિયા વિશેષણને આપણે પાછળ મૂક્યું, તો અહીંયા હોમવર્ક ઇઝ બીંગ ડન બાય મી નાઉ। બહુ અગત્યનો ટેન્સિસ છે, બોર્ડમાં એક ભૂતકાળ એટલે કે ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ અને એક ચાલુ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એ વાક્ય આવે છે અને આવે છે એટલે આ અત્યારે અગત્યનું આ જે ટોપિક જે છે અગત્યનું છે બરાબર। હવે જોવા જઈએ તો હવે નિયમ કયો બોલ્યો, તો કે એમ ઇઝ આર ખરો છે, એમ ઇઝ આર હવે વચ્ચે ઉમેરાય બિગિંગ વત્તા વર્બ 3 બસ, જે ક્રિયાપદ વાળો રૂપ જે છે
એને વર્બ થી વખરાવો આટલું તમારે યાદ રાખવાનું એટલે અહીં આગળ પાછા વર્બ 1 વર્બ 2 વર્બ 3 આવવા જોઈએ બાકી બધું વાસ્તવિકમાં ન થાય જો વળી પાછો તમે આનું વાન મૂકી દીધું ડુઈંગ નો અહીં આગળ ડુઈંગ મૂકી દીધું તો આપનું ખોટું અહીં ડન કરવું પડે કારણ કે આ ડુઈંગ છે એટલે એનું મૂળ ક્રિયા પછી છે ડુ ડીડ અને ડન વર્બ 3 શું કરે વર્બ 2 વર્બ 1 વર્બ 2 વર્બ 3 એટલે આ વારંવાર કેમ કેવું પડે કે તમે ભૂલ ન કરો એટલા માટે કારણ કે આ જો ભૂલ થઈ વાક્ય બનાવતા આવશે કર્તા ને સ્થાને કર્મ કર્મ ને સ્થાને કર્તા વારંવાર કેમ બોલું છું એનું કારણ આ છે કે તમે અહીંયા ભૂલ ન કરો વિદ્યાર્થી એક ભૂલ કરે છે કે ના કે કર્તા ને સ્થાને કર્મ મૂક્યું એ વાત બરાબર છે બધું જ બરાબર છે આટલે સુધી તમે કમ્પ્લીટ કર્યું બીંગ મૂક્યું અને અહીં પાછું બીંગ ડુઈંગ રાખ્યું તો વાક્ય ખોટું કારણ કે અહીંયા વર્તમાન કૃતત્વ ભૂત કૃતત્વ ફેરવવાનું એટલું ચોક્કસ યાદ રાખવાનું ક્યારે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે આટલું ખાસ ધ્યાન રાખવાનું તો વાક્ય ક્યારે ખોટું નહીં પડે બરાબર છે તો હોમવર્ક ઇઝ બીંગ ડન બાય મી ભલે ને આપણે યુનિટ ટેસ્ટ આવે પણ પાછો યુએસ ડાયરેક્ટેડ અને ચેન્જ વર્ડ્સ એના બાદ 10 10 માર્ક આપે 20 માર્ક ટેસ્ટ હોય એવું છે એટલે આ શીખવાડેલા જે પેસિસ અને શીખવાડેલા એક્ટિવ હોય સ્પેસિવ હોય એટલે ચેન્જ હોય એ જ પૂછીશ બહારનું કશું નહીં જે આપણે ભણ્યા છે એ જ પૂછવાનું છે આપણે તો હવે આગળ આ વાક્ય છે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાઉ હોમવર્ક ઇઝ બીંગ ડન બાય મી એક વાક્ય થઈ ગયું બસ ફરી વાર કહું છું કારણ કે મારે એને ચકવું પડશે તો હોમવર્ક ઇઝ બીંગ ડન બાય મી નાઉ આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાઉ ફરીથી હોમવર્ક ઇઝ બીંગ ડન બાય મી અચ્છા હું આ ચકું છું હવે બીજું વાક્ય બનાવું છું આગળ હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બીજું જો એટ ધ પ્રેઝન્ટ અહીં નામ આવ્યું હવે આ જે છે અન્ય એટલે ક્રિયા વિશેષણ જો સુકેતા ઇઝ રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ અત્યારે સુકેતા નવલકથા એક નવલકથા વાંચી રહી છે વોટ આર યુ ડુઇંગ સુકેતા સુકેતા ઇઝ રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ આપણે જવાબ પર બરાબર તો હવે આપણે જાણીએ આ નોવેલ નોવેલ એક વચન એટલે ઇઝ હવે આમાં કેમ રાખવાનું જો અહીંયા બહુવચન થાય એનું આપણે અહીંયા આઈ કરીએ એમ થાય બહુવચન થાય તો અહીંયા આગળ આર આવે પણ અ નોવેલ એટલે અ આવે એટલે એક વચન થાય બરાબર સિંગ્યુલર થાય તો અ નોવેલ ઇઝ બીઈંગ બીઈંગ તો મૂકવાનું ક્યારે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે બીઈંગ મૂકવાનું ચાલુ ભૂતકાળ આવે ત્યારે પણ અત્યારથી કેમ કહું હવે નેક્સ્ટ લેક્ચરમાં આવશે કયું ચાલુ ભૂતકાળ બરાબર તો અ નોવેલ ઇઝ બીઈંગ રીડ બાય સુકેતા એટ પ્રેઝન્ટ આ વાક્ય થઈ ગયું તો અ નોવેલ ઇઝ બીઈંગ રીડ બાય સુકેતા એટ પ્રેઝન્ટ આ વાક્ય જે છે એ એક્ટિવ માંથી આપણે પેસિવમાં ગયા એટલે કર્તરી કર્મણીમાં ગયા તો ફરી વાર એક વાર હું બોલું છું સુકેતા ઇઝ રીડિંગ અ નોવેલ અ પ્રેઝન્ટ બટ અ નોવેલ ઇઝ બીઈંગ રીડ બાય સુકેતા એટ પ્રેઝન્ટ બીજો વાક્ય મેં આગળ આપણે પૂરું કર્યું તો અહીંયા આગળ ત્રીજું આવે આ વાક્ય ધ્યાનથી જોઈ લેજો કેવી રીતના બને છે બરાબર હા કદાચ એક કેસ તમને બોર્ડ પર જીરા અક્ષર કદાચ દેખાતા હોય તો હું જે બોલું છું એના પર તો ધ્યાન આપજો ના કે તરત ખ્યાલ આવી જશે કે સાહેબે શું લખ્યું છે સરે શું લખ્યું છે તરત તમને ખ્યાલ આવી જશે આગળ હવે થર્ડ સેન્ટેન્સ માય બ્રધર ઇઝ રિપેરિંગ અ કાર નાઉ બરાબર હવે આ વાક્ય બનાવવાનું છે તો ઇઝ રિપેરિંગ કીધું એટલે ચાલુ વર્તમાન કાળ અ કાર અ કાર ઇઝ બીઈંગ હવે રિપેરિંગ કીધું છે રિપેર થઈ જાય કાં તો વર્બ ક્રિયામાં ફેરવવાનું
वर्तमान कृतज्ञ ने भूत कृतज्ञ में फेरवानो એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ને પાસ્ટ પાર્ટિસિપલ ફેરવો એટલે વર્બ 3 દરેક ભાષાનો ઉપયોગ કરો છો ત્રણે ત્રણ બરાબર છે એટલે ખ્યાલ આવે તમને અ કાર ઇઝ બીંગ રિપેર રિપેર બાય માય બ્રધર My brother now क्रिया विशेषण है now वापरेंगे इस पर इतने being आते हैं a car is being repaired by my brother now अबे अब आते हैं पूर्व अबे नहीं आते चौथा वाक्य में कुछ है अच्छा कुछ हो ध्यान रखो अब आगे बिल्कुल वाक्य में कुछ हो हमें listen सुजर इज सिंगिंग अ सॉन्ग मतलब सिंगिंग आ रही है इज आ रही है सुजर द्वितीय पुरुष एकवचन એટલે ही शी इट इज वत्ता वर्तमान कुदन એટલે એ ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તો અ સોંગ ઇઝ બીઇંગ સંગ by Sujan a song is being sung by Sujan એટલે આપણે અહીંયા આગળ નાઉ અહીંયા લિસન છે તેના મૂકી શકાય લિસન અલ્પવિરામ a song is being sung by Sujan હવે છેલ્લું વાક્ય રહીના is getting very well તો very well Very well is being vetted. Vetting situation is vetted here. Both of them open. Very well is being vetted by Raina. So, Vidyarthi Mitra, Panch Vakya Water Niyam Sahit. આપણે બનાવ્યા છે એક્ટિવ મતિ પેસિવ વોઇસ આપણે બનાવ્યું છે તો હવે ધ્યાન આપો ફરી વારો એક નિયમ કહ્યો કે ચાલુ વર્તમાન કાળ એટલે એમ ઇઝ આર વત્તા ક્રિયાપદને આઈંગી વાળો રૂપ કાં તો વર્તમાન કૃતજ્ઞ એટલે અહીંયા ઘર એટલે કેવળ કરતા વત્તા એમ ઇઝ આર વત્તા બોલો એમ કે ના જો આ કુશકર બોલો છો કરતા વત્તા એમ ઇઝ આર વત્તા આઈંગી વાળો રૂપ વત્તા અહીંયા ઘર કહેવાય કે કર્મ અન્ય શબ્દ હવે અહીંયા એમ ઇઝ આર વત્તા બીંગ વત્તા વર્બ 3 એટલે આઈંગી વાળું રૂપ અહીંયા જે લખ્યું છે એને વર્બ 3 માં ફેરવવું ક્યારે એક્ટિવમાંથી પેસિવમાં જઈએ ત્યાં તો અહીંયા આગળ પાંચ વાક્યો અહીંયા પૂરા કર્યા હવે એક બે વાક્ય બનાવીએ એટલે આપણને ખ્યાલ આવે કે નંબર છે ફરી વાર બસો છો અને વાક્ય બનાવો છો એક એક વાક્ય અહીં લખતો જઉં છું અને રનિંગમાં હું બનાવતો જઉં છું पूछे कुछ ऊपर ध्यान रखो पूजा इज helping her mother now હવે આ વાક્ય મારે જો નાવ આવી અત્યારે તો પૂજા ઇઝ હેલ્પિંગ હર મધર નાવ તો એક્ટિવ વાક્ય એમાંથી એક્ટિવ વોઇસ માંથી આપણે પેસિવ વોઇસ માં જવાનું છે હર મધર Her mother is being helped by Pooja now. Passive voice thing. Active voice, passive voice ma apne jata hai. Ab ek hi baat karu chu.
कपिल शर्मा इज टेलिंग जॉक्स ना। हम आ वाक्य आप बना जो नाम वालू वाक्य आप समझी लो कि इज ए मान छे वत्ता क्रियापद आई छे ये समझी लो एक्टिव वॉइस छे अरे एक्टिव छे એટલે સમજી ગયો કે આપણે બી વત્તા વર્બ થ્રી હવે અહીં જોક્સ આ ટુચકા હવે અહીંયા આર આવે અને જોક્સ આ બીઈંગ હવે અહીં ટેલિંગ છે તો ટેલ ટોલ ટોલ એટલે વર્બ વન વર્બ ટુ વર્બ થ્રી जॉक्स आर बीइंग टोल्ड बाय कपिल शर्मा शर्मा नाउ अब आगे देखो कपिल शर्मा इज टेलिंग जॉक्स नाउ जॉक्स आर बीइंग टोल्ड बाय कपिल शर्मा नाउ तो विद्यार्थी मित्रों અહીંયા આગળ આપણે ચાલુ વર્તમાન કાળ આજે શરૂઆત કરી કાલે થોડા બીજા ચાલુ વર્તમાન કાળના વાક્યો અને સાથે સાથે ચાલુ ભૂતકાળ એટલે ચાલુ ભૂતકાળ આવશે એટલે પાછો એ નિયમ બદલાશે બરાબર ઇઝ એ માન વોઝ વેર કરીએ ડુ ઇઝ ડાયરેક્ટ માં નહીં કરો ઇઝ એ માન અહીંયા આગળ વોઝ વેર કરીએ એટલે ચાલુ ભૂતકાળ વત્તા ક્રિયાપદ આવી જાય એટલે ડાયરેક્ટ ડાયરેક્ટ નિયમ થઈ ગયો ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળમાં જાય પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળમાં જાય એટલે આપણે નિયમ યાદ રાખજો मुख्य आधार ग्रामर विषय ग्रामर अंग्रेजी ग्रामर आ विषय अगत्य टॉपिक आज फंक्शन ड्यूएस डायरेक्ट एडिटिंग पूरे भाग आ बराबर तो अगर आज लेक्चर में आटे थी हूँ पूरु करूँ जय स्वामी थैंक यू वेरी मच।